આજે આપણે ગણિતમાં પ્રકરણ 7 સંકલનમાં છેલ્લે પહોંચેલા કદાચ તમને ખ્યાલ હોય તો અનિયત સંકલનના પ્રકરણના સ્વાધ્યાયના દાખલા તરીકે આપણે અને ત્યાર પછી આવશે આપણે આજે ત્યારે નિયત સંકલન પર એક બે દાખલા કર્યા તમને લાગે છે હવે ચાર્થી બાકી છે ત્યાંથી જરા જોઈએ તો આપણે આ પ્રકરણ પૂરું થઈ જાય બરાબર બસ આજે કેટલું થાય છે જોઈએ એટલે એક બે દિવસમાં પતી જતો હોય તમારો કામ એ પછીના જે પ્રકરણ છે નાના હશે બરાબર છે એમાં બહુ ટાઈમ લીધો આ પ્રકરણ બહુ ટાઈમ લીધો છે આપણે ઘણો ટાઈમ લીધો છે લગભગ બધા જ કારણ તમને સમજાવે છે અને સ્વાધ્યાયના પ્રકરણના સ્વાધ્યાયના પણ દાખલા તમને લગભગ 95% સુ 99% સુધી કરાવી દીધેલા છે એટલે હવે તો માત્ર તમારે તમારી પાસે કુમાર હોય બીએસા હોય બીજું કોઈ સાહિત્ય હોય તો એના જે એક્સ્ટ્રા દાખલા છે પાછળ આપેલા વિકલ્પો મોકલા છે એવાની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે બાકી ચોપડીનું તમારે કારણ લગભગ બધું પતી જશે અને હું બધું એ રીતે જ કરીશ કે જેથી કરીને તમારે સ્વાધ્યાયના બધા સોલ્યુશન થઈ જશે અને એના આધારે તમારે સંદર્ભ સાહિત્યમાં તમને ઘણું આવડી જશે તો આપણે કયો દાખલો આવ્યા છે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરી લઈએ બરાબર છે જે દાખલો આપણે જોવાનો છે એ જે દાખલા છે એમાં આપણે છેલ્લે 27 સુધી કરેલા બરાબર છે હવે આપણે આવશે દાખલા નંબર 28 આઈ બરાબર શું છે આપણી પાસે રકમ આઈ બરાબર પ્રકીર્ણ સ્વાધ્યાય આઈ બરાબર દાખલા નંબર 28 બસ જો પછી તમને આવડી જશે ત્યાંથી હું છોડી દઈશ બરાબર આપણે થોડું કામ એ રીતે કરી લઈએ જલ્દી પતે સંકલન 5/6 થી 5/3 બરાબર છે પછી આગળ છે સાઈન એક્સ પ્લસ કોસ એક્સ છેદમાં અંડર રૂટ સાઈન 2x છે બરાબર અને બાજુમાં છે dx હવે પહેલા આપણે ધારણા કરી લેવાની છે શું ધારણા છે જોઈએ આદેશ કરવાનો છે કે સાઈન ક્યાં લખી દે બરાબર આદેશ સાઈન x માઇનસ કોસ x બરાબર t તો સાઈન x નું થશે કોસ x ને કોસ x નું માઇનસ સાઈન એટલે પ્લસ સાઈન x dx બરાબર t હવે તમારી પાસે પહેલા આવી જશે ત્યાર પછી તમારે એવું કામ કરવાનું છે કે બંને બાજુ એટલે કે સાઈન એક્સ માઇનસ કોસ એક્સ નો હોલ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધાર લેવાનો છે તમારે બરાબર છે જે તમારી પાસે રકમ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે આનો કે સાઈન એક્સ માઇનસ કોસ એક્સ નો હોલ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર આપણે શું કરીએ વર્ગ કરતા એવું લખવાનું છે એવું કેમ કરે છે આપણે તમને હવે તમે આનું વિસ્તરણ કરો તો સાઈન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઈન એક્સ cos x બરાબર બરાબર આપણે કઈ જ કર્યું નથી બેટા આ જે આદેશ લીધેલો છે એનો આપણે વિકલન કર્યું છે અહીંયા આ જગ્યાએ વિકલન છે ત્યાર પછી આપણે વર્ગ કર્યો સામે ટી સ્ક્વેર વર્ગ કરી દીધો આ નિત્ય સમ પ્રમાણે આપણે વિસ્તર પૂર્ણ કરી દે આ નિત્ય સમ 1 છે શું છે નિત્ય સમ 1 છે તો 1 પરથી sin² + cos² = 1 - sin 2x આ પણ સૂત્ર છે શું છે આ સૂત્ર કયું સૂત્ર છે sin 2x બરાબર t સ્ક્વેર હવે આપણે શું જોઈએ છે જો sin 2x જોઈએ છે આ લાવવા માટે આપણે બધું પ્રેક્ટિસ કરવાની હતી હવે sin 2x ને સામે લઈ લઈએ અને કે sin 2x કદ થાય તો t સ્ક્વેર શું બની જશે જોયું તમે એટલે તમારે sin 2x ની જગ્યાએ આ કિંમત લગાવી દેવાની હવે જો તમે આ ધારણાઓ કરી હોય તો તમારે હવે તમારે લિમિટ પણ બદલવી પડશે શું બદલવી પડશે લિમિટ પણ તમારે બદલાય કે ન બદલાય કે જ્યારે x બરાબર પાઈ બાય 6 ત્યારે આની અંદર શું થાય આમાં લિમિટ બદલવાની છે x બરાબર જ્યારે x બરાબર પાઈ બાય 6 કે ગમે તે મૂકો ત્યારે sin 2 ઇન્ટુ પાઈ બાય 6 બરાબર 1 માઇનસ t સ્ક્વેર શું છે
वन माइनस टी स्क्वेर एटले किंमत तमारे बहु बधी मोटी आवशे बराबर छे साइन पाई बाय थ्री बराबर આદેશ લેજો આદેશ મૂકી દે જ્યારે એક્સ બરાબર પાઈ બાય સિક્સ ત્યારે સાઈન પાઈ બાય સિક્સ માઇનસ કોસ પાઈ બાય સિક્સ બરાબર ટી સાઈન પાઈ બાય સિક્સ એટલે ત્રીસ વન અપર ટુ માઇનસ રૂટ થ્રી બાય ટુ થશે બરાબર બે લસા આવશે વન માઇનસ રૂટ થ્રી બરાબર ટી થશે જોઈ લો અને એક્સ બરાબર પાઈ બાય થ્રી ત્યારે સાઈન પાઈ બાય થ્રી માઇનસ કોસ પાઈ બાય થ્રી બરાબર અહીંયા રૂટ થ્રી બાય ટુ આવશે વન હાફ આવશે બે લસા રૂટ થ્રી માઇનસ વન બરાબર આ લિમિટ નો તમારો ઉપયોગ કરવાનો છે અને જ્યાં તમારે જે બદલાતો હોય તમારે બદલીને તમારે આખો કરવાનો છે બસ એટલે હવે આપણે જે રકમ આપેલી છે આ બરાબર પાઈ બાય થ્રી થી પાઈ બાય સિક્સ થી પાઈ બાય થ્રી સાઈન એક્સ ટુ એસ એક્સ આ જે રકમો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર છે તો તમે જોઈ શકો છો અહીંયા કોસ એક્સ પ્લસ સાઈન એક્સ ડી એક્સ બરાબર ડી પી બરાબર હું સીધું લખી શકે કે વારંવાર એને આ કિંમતો પણ લખી દઉં છું સંકલન પાઈ બાય થ્રી ઉપર છે એટલે આ કિંમત અહીંયા આવશે રૂટ થ્રી માઇનસ વન બાય ટુ અહીંયા વન માઇનસ રૂટ થ્રી બાય ટુ રૂટ થ્રી માઇનસ વન છેદમાં બે વન માઇનસ રૂટ થ્રી છેદમાં બે અહીંયા આવશે ડીટી અને અહીંયા શું આવશે વન માઇનસ ટી સ્ક્વેર હવે વન માઇનસ ટી સ્ક્વેર છે એટલે તમને તરત ખબર પડી જશે કે સાહેબ સૂત્ર છે તમને ખ્યાલ હશે બરાબર છે વન અપાર અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એ સાનું વિકલન છે સાઈન ઇન્વર્સ નું તો વન અપાર અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર હોય તો એનું સંકલન થશે સાઈન ઇન્વર્સ ટી શું થશે સાઈન ઇન્વર્સ ટી અને અહીંયા કિંમતો મૂકેલો રૂટ થ્રી માઇનસ વન ભાગ્યા બે અને વન માઇનસ રૂટ થ્રી ભાગ્યા બે આખાના છેદમાં છે એટલે કે સાઈન ઇન્વર્સ રૂટ થ્રી માઇનસ વન ભાગ્યા બે માઇનસ સાઈન ઇન્વર્સ વન માઇનસ રૂટ થ્રી ભાગ્યા બે બરાબર હવે તમે જોઈ શકો છો જો માઇનસ ચિહ્ન છે તો આ રકમ બંને ભેગી કરી દે તો સાઈન ઇન્વર્સ જોડે થઈ જશે બરાબર ભાગાકાર મળે અને છેદના છેદ બંને શું થશે ઉડી જશે કારણ કે અંશનો છેદ અને મૂળ છેદ બંને ઉડી જશે બરાબર છે અને એમાંથી તમે જો માઇનસ સાઈન કોમન કાઢવા માંગો તો શું થાય બહુ સરસ દાખલો જાવ સાઈન ઇન્વર્સ રૂટ થ્રી માઇનસ વન બાય ટુ આમાંથી માઇનસ સાઈન તો માઇનસ માઇનસ પ્લસ સાઈન ઇન્વર્સ રૂટ થ્રી માઇનસ વન હવે જો તો બંનેના ખૂણા સરખા થઈ ગયા એટલે છેલ્લો જવાબ શું લખાશે I બરાબર ટુ સાઈન ઇન્વર્સ રૂટ થ્રી માઇનસ વન ભાગે થઈ ગયું દાખલો આટલો જ થયો પણ આ વસ્તુ આપણે જોઈએ એટલે પહેલા જે આપણે લખતા હતા એ ભૂલ હતી બરાબર છે કે જે સાઈન ટુ એક્સ માં આપણે કિંમત મૂકતા એ આપણા માટે ખોટું પડી જાય બરાબર એટલે આપણે સુધારો કરી લીધો એટલે થોડું ધ્યાન રાખવાનું છે એક વાર બે વાર આપણે પ્રેક્ટિસ કરજો ત્યાર પછી આવશે ટ્વેન્ટી નાઇન કયો દાખલો આવશે બેટા ટ્વેન્ટી નાઇન દાખલો આવશે બરાબર હા શું છે ટ્વેન્ટી નાઇન જુઓ જીરો થી વન આ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે બેટા જીરો થી વન વન ડી એક્સ છેદમાં વન પ્લસ અંડર રૂટ વન પ્લસ એક્સ માઇનસ રૂટ એક્સ તો તમારે પહેલા અનુબદ્ધ કરણી કરવી પડશે શું કરવાની છે અનુબદ્ધ કરણી કરી દેવાય અને અનુબદ્ધ કરણી કરશે એટલે જવાબ થઈ જશે બરાબર ઓગણત્રીસ
29 i बराबर 0 થી 1 dx છેદમાં અંડર રૂટ 1 પ્લસ x માઈનસ અંડર રૂટ x છે બરાબર છે હવે પહેલા અનુબદ્ધ કરણી કર દો શું કર દેવાની છે અનુબદ્ધ કરણી એટલે કે 0 થી 1 dx 1 plus x plus under root x छेद मां 1 plus x under root मां minus under root x गुणिया under root 1 plus x minus under root minus 2 plus अने dx बराबर 0 थी 1 1 plus x plus under root x छेद मां 1 plus x नो whole square माइनस अंडर रूट एक्स नो होल स्क्वायर डीएक्स एक बार वत्ता ओछा होय छे એટલે पूर्ण वर्ग कपात ने रीत થશે એક વાર વત્તા એક વાર ઓછા 0 થી 1 અંડર રૂટ 1 પ્લસ x માઈ પ્લસ અંડર રૂટ x 1 પ્લસ x સ્ક્વેર નું વર્ગમૂળ છે એટલે 1 પ્લસ x માઈનસ x આ બંને ઉડી ગયા એટલે માત્ર તમને શું મળશે 0 થી 1 હવે મારે જે લખી રહ્યો છું 1 પ્લસ x ને દ્વિત્યાંશ પ્લસ x ને દ્વિત્યાંશ dx આવું થશે હવે બંને નું તમે વિકલન કરી દો 01 મૂકી દે બીજું કઈક સંકલન હવે આની અંદર કશું થવાનું છે નહીં સંકલન તમને બધાને ખ્યાલ છે શું થશે તો અંશમાં ઘાતક એક દ્વિત્યાંશ છે એટલે બહુપદી સ્વરૂપે કે ઘાતમાં એક પ્લસ કરવાનો છેદમાં પણ ઘાતાંકનો સરવાળો થશે બરાબર છે પછી કિંમત મૂકીને સોલ્વ કરી દેજો હું ખાલી સંકલન કરી દઈએ આપણે I बराबर 1 प्लस x ने एक दुत्यांश होता है छेद में एक दुत्यांश होता है बनने जोड़े तो रहल चाहे बनने अलग कर सो तो भी चल से बराबर छे माइनस प्लस x ने एक दुत्यांश होता है छेद में एक दुत्यांश होता है 0 के बाद એટલે કે 2 ના છેદમાં 3 કૌંસમાં 1 प्लस x ने 3 દુત્યાંશ प्लस 2 ના છેદમાં 3 x ની 3 દુત્યાંશ અને n બધાની બહાર 0 પર બસ હવે કિંમત મૂકી સાધન બાપુ કિંમત મૂકી સાધુ રૂપ આપી પૂર્ણ કરો બરાબર છે આ તમારે કરવાનું છે કાકા સુકર તમારા નું છે તો આપણે થોડા જલ્દી વધીશું નહીં તો પ્રીડ વધતા જાય છે કયો પાઠ નંબર છે તમને દેખાતો હશે બરાબર છે આટલા દાખલા અહીંયા દાખલા સુધીમાં 55 છે દાખલા 43 થી 44 છે એટલે આપણે બને એમ એક બે ફેર પતે એવો પ્રયત્ન કરવાનો છે જલ્દી ચલો થઈ ગયો ચલો 30 નંબર જે આવશે તે જો આના જેવો છે તો પાછો 9 પર ગયો કયો દાખલો છે જોઈએ આગળ છેલ્લો જો તમાર જાતે કરી દેવાનો રહેશે હો ચલો 30 I बराबर 0 થી 5/4 0 થી 5/4 sin x plus cos x छेद में 9 વત્તા 16 sin x dx બોલાવે તો આપી દીધેલો છે પહેલા દાખલો જેવો નો થોડાક સમય પહેલા આપણે ધારેલો પ્રમાણ ધાર્યા sin x - cos x = t વિકલન કરો cos x - + sin x dx = dt x = 0 તો t શું મળે શોધી કાઢો બરાબર છે કિંમત અને પછી દાખલા નંબર 28 પ્રમાણે ગણી કાઢો છેક સુધી એના એ જ વસ્તુ જશે તમારે 16 છે છે ત્યાં sin 2x છે તમારી પાસે sin x છે અને એના પરથી sin 2x ભી આવી જશે તમારે sin x - cos x નો હોલ સ્ક્વેર કરશો ત્યાં બરાબર છે એટલે દાખલા નંબર 28 પ્રમાણે તમારે ગણવાનો છે આખો બધી જ રીત સોલ્વ કરવા છે એટલે હું ખાલી લિમિટ તમને કહી દઉં છું દાખલા નંબર 28 પ્રમાણે આખો જવાબ બરાબર છે sin x - cos x = t cos x - plus sin x
into dx बराबर dt તમે જોઈ શકો છો ઉપર જેવું નીચે થઈ ગયું છે હવે કિંમત બદલી નાખો સીધું પહેલા એ કરીએ જ્યારે અહીંયા લખી દે આ વચ્ચે વિકલન જ્યારે x બરાબર π/4 ત્યારે t શોધવાનું છે તો sin π/4 જે આદેશ લો એમાં કિંમત મૂકવાની છે sin π/4 - cos π/4 बराबर t sin π/4 ની કે 1 / √2 - 1 / √2 √2 ગયા t માટે t બરાબર શું આવશે 0 હવે x બરાબર 0 ત્યારે sin 0 - cos 0 બરાબર t sin 0 ની 0 cos 0 ની 1 - 1 बराबर t 1 આવશે એટલે કે t બરાબર - 1 બસ લિમિટ બદલાઈ હવે તમારે શું કરવાનું આનો વર્ક કરવાનો આપણે જે પહેલા દાખલા કરેલું છે જ કરવાનું sin x - cos x નો હોલ સ્ક્વેર એટલે t સ્ક્વેર બંને બાજુ વર્ક કરતા એટલે આપણે શું આવેલું ત્યાં 1 - 2 sin x cos x બરાબર t સ્ક્વેર એટલે 1 - sin 2x એવું સૂત્ર વાપરેલું આપણે બરાબર t સ્ક્વેર માટે sin 2x बराबर 1 माइनस टी स्क्वायर અહીં સાઈન 2x હશે આપણી રકમ કઈ હશે સાઈન 2x હોય તો જ આપણો જવાબ આવશે અને સાઈન 2x જ છે બરાબર હવે તમે જોઈ લો છો અહીં સાઈન 2x એટલે તમે ત્યાં મૂકશો 1 માઈનસ ટી સ્ક્વેર પછી ઉપર તમારે જે રકમ કેટલા નંબર લખ પછી દાખલા નંબર 28 પ્રમાણે પૂરો કરી દેવાનો અને બીજું કઈ કરવાનું નહીં હવે અહીં તો બદલાઈ ગયું 0 એ માઈનસ 1 π/4 એ 0 બરાબર છે પછી sin x dx dt છેદમાં 9 + 4 1 - t² બરાબર - 1 0 dt 9 + 4 - 4 t² - 1 થી 0 dt 25 - 4 t² x² - x² 1 - x² बराबर छे तुमने जे सूत्र लागे छे याद राखजो log वाला सूत्र लागे 1 / 2a 1 / 2a बराबर छे 4 3 આ બધા તમારા કામ લાગી જશે 25 નું વર્ગમૂળ 5 અને 16 નું વર્ગમૂળ 4 5 2 10 4 40 એટલે 1 / 2 into a અને t નો સગુ એ બધાનો ગુણાકાર છે પણ સૂત્ર લોગ વાળો લાગશે બરાબર છે એટલે આ દાખલા ની અંદર દાખલા નંબર 28 પ્રમાણે કરવાનો છે બરાબર છે અહીંથી તમારું સૂત્ર લાગી જાય છે સૂત્ર લગાડ દે 1 / 2 into a ગુણ્યા x નો સહગુણક log a - x કે x - a જે સૂત્ર આવતો એ તમારે લગાડ દેવાનું છે બરાબર છે 5 નું માઈનસ કરજો 5 + 4 t એ પહેલો છે a + x એટલે માઈનસ પછી કિંમત મૂકે તો માઈનસ આ જીરો કિંમત મૂકો એટલે જવાબ આવશે બરાબર છે એટલે સૂત્ર એક હું લખી દઉં છું તમારો 1 / 2 e ગુણ્યા t નો સબુ અહીં આપણે x છે t નો સબુ લખું આને x લખો log x + a a + x અને a માઈનસ x સમજ્યા અને અહીંયા કિંમત મૂકવાની છે એટલે આદેશ ફેરવી દેજો ને બસ હવે આ જાતે કરી દેવાનું શું કિંમત મૂકી પૂર્ણ કરી દેવાનું યસ તો નો બરાબર છે આ થયો પ્રયોગ નંબર થઈ ગયો 30 ચલો 31 I બરાબર sin 2x tan ઇન્વર્સ sin x dx
ટૂંકમાં દાખલા નંબર 28 નો ઉપયોગ કરી દેવાનો બરાબર તમારે sin x बराबर t रो तो sin x નું વિકલન થાય cos x અને dx નું dx ને સામે dt એ તમારી પાસે છે એના બરાબર t મૂકી દેવા પછી આપણે આગળ ચાલીશું બસ હવે આપણે પહેલા આપણો કામ કરી લઈએ આનું સૂત્ર જે આવતે મૂકી દઈએ 0 થી π/2 2 sin x cos x tan ઇન્વર્સ sin x dx बराबर 0 થી π/2 2 sin x tan inverse sin x into cos x ये बड़ा से के वाव लख छ हम तुमने अंदाज आवी जसे અહીંયા પણ ટી થઈ જશે એટલે tan ઇન્વર્સ ટી થઈ જશે જ્યારે x બરાબર π/2 ત્યારે sin π/2 બરાબર t માટે t બરાબર 1 sin 90 ની કિંમત જ્યારે x બરાબર 0 ત્યારે sin 0 बराबर t माने t बराबर क्लियर पर तुम्हारी कीमत पर तो सीधे लिखता सीख ही जाओ बगड़ो हूं आगे लिख ही रहूं छु 0 छे के 0 जब π/2 तो 1 2 आई गयो t tan इनवर्स t और cos x नो dt अब t tan इनवर्स liat late a che l i inverse che એટલે આગળ આ જેસા પાછળ જતો રહેશે late ખંડસ સંકલનનો ઉપયોગ કરો બરાબર છે સેનો ઉપયોગ કરવાનો છે ખંડસ સંકલન ખ્યાલ આવી જાય છે બોલો છે
10 1 plus t square 10 inverse 2 અને t નો t square by 2 થઈ જાય બરાબર છે હવે t square છે t square plus 1 છે એટલે તમારી પાસે 1 upon 2 તમે બાદ કરી લો તમારે અંશને ગોઠવવાનો છે આમાં કંઈક થશે નહીં 10 inverse t square by 2 છે એને કંઈ કરવાનું નહીં એ બધું થઈ ગયું તમારું હવે એમાં કંઈ ફેરફાર થશે નહીં બરાબર છે स्क्वायर बाय 2 આગળ લખો એટલે લખી શકાય આમાં હવે અહીંયા શું થશે જોઈ લો 1 upon 2 કોમન 0 થી 1 स्क्वायर upon 1 plus t square dt હવે સાંભળો અહીંયા શું કરવાની તમને કહી દઉં છું અહીંયા તમારે જે કામ કરવાનું છે આનો કૌંસ અલગ કરવો તો કરી શકાય તો પછી બગડો ત્યાં ગુણી કાઢવો પડશે બરાબર અહીંયા t square આવે એટલા માટે આપણે 1 plus t square minus 1 કરવાનું અંશમાં એવું અહીંયા લખી દઉં છું બરાબર અંશમાં આવી ગોઠવણ કરી દેવાની પછી બંને પદ છૂટા પાડવાના જેવા દાખલા આપણે આવા કરેલા છે અંશ માટે હું લખી દઉં છું 1 plus t square minus 1 છેદમાં 1 plus t square બંનેના પદ છૂટા પાડી દેજો શું પાડી દેવાના પદ છૂટા પાડી દેવાના તો શું આવે તમને ખ્યાલ આવી જશે બરાબર 2 t square by 2 tan inverse t minus e દ્વિતીયાંશ જોઈ લો 0 થી 1 1 plus t square minus 1 બંને અલગ જ કરી આપણે એટલે પાર આવી જાય જલ્દી બરાબર એટલે મારા બી કામ પૂરું થઈ જાય જલ્દી આ બે ઉડી જાય નહીં આવશે એ 180 લાગી જશે બરાબર એટલે છેલ્લો કરી દો છો પછી તમારે પૂરું કરી દેવાનું बराबर 2 कौंस में t स्क्वायर बाय 2 tan इनवर्स t माइनस 1 द्वितीयांश संकलन 0 થી 1 1 dt माइनस माइनस प्लस 1 द्वितीय કરી દે બધું પૂરું છે એટલે 1 द्वितीय संकलन 0 થી 1 1 upon 1 plus t स्क्वायर dt બરાબર બરાબર હવે કૌંસ છોડવા છોડતા જઈએ 2 गुणिया t square by 2 tan inverse t minus 2 by 2 1 root थसे t plus 2 by 2 to 2 उड़ी गया 1 upon 1 plus t square tan inverse t बराबर छे अने अखानी बहार उठी दिवान जीवो थे जो ये बगड़ा उड़ी गया है तो उड़ार दी दो छे बराबर बे छे तो नहीं अबे किम्मत मुकी સાધુનો પાપી પૂર્ણ કરો બરાબર આ તમારે જાતે કરવાનું છે એટલે આવી આ વાત છે બરાબર તો કેટલા દાખલા થયા 2831 એક બોલો ચાર દાખલા થઈ જાય અને બસ સમજવાનો હિંટ લખવાની બરાબર એટલે બને ત્યાં સુધી આપણે હિંટ વધારે આપી દઈએ એટલે તમને જલ્દી થઈ જશે કોઈ ટાઈમ બગાડવાનો નહીં અત્યારે